गुड मॉर्निंग बाळको, जय स्वामीनारायण, जय श्री कृष्ण। चलो फरी एक लटा बे એટલે કે પુનરાવર્તન બે। કયું પેજ આવ્યા હતા આપણે, કયો પ્રશ્ન હતો, યાદ છે બધાને? ખોલો પેજ નંબર 105 સ્વાપોથીમાં, પેજ નંબર 105 કોષ્ટકથી બાકી આપણું બાકી હતું, ખ્યાલ છે? પ્રશ્ન 8, પ્રશ્ન 7 છે તે હતું કે વાક્યોમાં જે ભૂલ છે તે સુધારીને લખો પ્રશ્ન 7 માં। ખાલી હું તમને યાદ કરાવું છું કે આપણે લખ્યું હતું કે જિગીસા ચેસ રમતી ત્યારે નાનો જીગર લખોટી રમતો, યાદ આવ્યું? એવી રીતના 5 વાક્ય હતા કે જેમાં ખોટું લખેલું હતું એને સુધારીને આપણે સાચું વાક્ય બનાવવાનું હતું। હવે એના પછી પ્રશ્ન 8 છે કે આ ચોપડીમાં અત્યાર સુધીમાં કેટલી વાર્તાઓ વાંચી, કહો વાક્ય કઈ વાર્તાનું છે ઓળખી કાઢો, તે વાર્તામાંથી બે વાક્ય શોધી અહીં લખો, બંને વાક્યો સરખાવો, તેમાં કયા શબ્દો બદલાયેલા હતા કેમ ને ચર્ચા કરો। હવે ભૂલવાળું વાક્ય લખેલું છે કોષ્ટકમાં, શું લખેલું છે? ભૂલવાળું વાક્ય, તો સૌથી પહેલા તો આપણે ગોતવાનું છે કે કઈ વાર્તાનું છે, વાર્તાનું નામ લખવાનું છે, બરાબર? તો પહેલું ભૂલવાળું વાક્ય કયું લખેલું છે? તો એવામાં બકરીનું એક બચ્ચું આમ તેમ કૂદકા મારતી હતી, એ ભૂલવાળું વાક્ય છે, બરાબર? એવું કઈ વાક્ય ના બને। હવે કઈ વાર્તાનું, તો સાચો બેટો ખોટો બેટો, વાર્તાનું નામ યાદ આવ્યું? શું આવશે? સાચો બેટો ખોટો બેટો। હવે એનું વાર્તામાં નું વાક્ય આપણે લખવાનું છે, શેનું વાર્તામાં આવે એ, તો શું લખીશું કે એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું નજરે ચડ્યું। બરાબર, હવે બીજું વાક્ય છે ભૂલવાળું, રામજી બાપુએ હસીને કહ્યું એને મારી પાસે મુક્તિ જા, એને મારી પાસે મુક્તિ જાય, કયા કયા વાર્તાનું છે? મિન્ટુભાઈ વાળા, મિન્ટુભાઈ ગોળ વાળા, કઈ વાર્તા છે? મિન્ટુભાઈ ગોળ વાળા। હવે સુધારી છે વાક્ય છે વાર્તાનું એ લખવાનું છે, તો શું આવશે? રામજી બાપાએ હસીને કહ્યું એને મારી પાસે હવે ત્રીજું વાક્ય, ઉકડા ચકિત થઈ ગયા, ઉકડા ભણવાનું ભૂલી ગયા। હવે એ કઈ વાર્તાનું છે ઉકડા વાળું? તો ઉકડીને કલગી ઉગે, એ વાર્તા છે ઉકડીને કલગી ઉગે, વાર્તાનું નામ છે, બરાબર? એ વાર્તાનું છે। હવે એનું આપણે વાક્ય સુધારી લખશું કે ઉકડી ચકી, કુકડા નો આવે કુકડી આવે, બરાબર? કુકડી ચકી થઈ ગઈ, કુકડી ચણવાનું ભૂલી ગઈ। કોઈએ જોડે લખવાનું નથી, આ તો ફક્ત હું સમજાવું છું, ફોટો આવે ત્યારે જ લખવાનું, તમને દરેક લેક્ચરમાં હું કહું છું, બરાબર છે? ચલો હવે ચોથું વાક્ય, સવાર થઈ મજૂર કામે લાગી ગયો। હવે આ વાક્ય કઈ વાર્તાનું છે? તો મિન્ટુભાઈ ગોળ વાળાનું છે, મિન્ટુભાઈ ગોળ વાળાનું।
मजूरो कामे लागी गया, मजूर कामे लागी गया ने, मजूरो कामे लागी गया। चलो पांचवा वाक्य, जेम मारा बच्चा मने वाहला छे तेम सबने पोतपोताना बच्चा वाहला होय। तो हवे आ आ कई वार्ता नाम शू छे आ કયું નામ છે? સાચો બેટો ખોટો બેટો કઈ વાર્તા છે? સાચો બેટો ખોટો બેટો। હવે એને વાર્તામાં વાક્ય અહીંયા લખવાનું છે। તો શું લખીશું? જેમ મારું બચ્ચું, જેમ મારું બચ્ચું મને વાહલું છે, તેમ સૌને પોતાનું બચ્ચું વાહલું હોય। ખોટા વાક્યો છે, સૌ પ્રથમ આપણે કઈ વાર્તાના છે વાર્તાના નામ લખ્યા પાછે પાછના, અને વાર્તામાં વાક્ય સુધારીને આપણે અહીંયા લખ્યા છે। સમજ પડે કોષ્ટક કેવી રીતનું છે? ખોટો આવે ત્યારે લખજો, પછી જાણજો એટલે ખ્યાલ આવી જશે। પાછળ ફેરવો પ્રશ્ન નંબર પાના નંબર 106 પ્રશ્ન 9, પેજ નંબર 106 પ્રશ્ન 9। કયો વિકલ્પ રાખીએ તો વાક્ય સાચું બને? ખોટો વિકલ્પ છે કો? શું છે? બે વિકલ્પ આપેલા છે ઘાટા અક્ષર થી ડેશ કરીને, બરાબર। હવે એમાં સાચો હોય ને રાખવાનો, અને ખોટો એની ઉપર લીટો મારી દેવાનો। પહેલું વાક્ય છે, ખૂબ જૂના સમયની વાત હતી કે છે? તો હતી નહીં, છે, તો હતી ઉપર ડેશ આવે। ચેતન અને લીલા નામના ભાઈ બહેન હતા કે છે? ભાઈ બહેન હતા, છે ને છે ઉપર લીટો આવે। તેઓ ઘરના આંગણામાં રમતા હતા, રમતા રમતા બપોર થશે કે થઈ? થઈ આવે, થશે ઉપર લીટો આવશે। તડકો વધી ગયો કે ગયો છે? તો વધી ગયો આવે, ગયો છે ને ગયો છે ઉપર લીટો આવે। ચેતન અને લીલાને ગરમી લાગે છે કે લાગશે? તો લાગે છે જ આવે, લાગશે ઉપર ડેશ આવશે। ચેતન લીલા કહે, સુરજ દાદા તમે બહુ તાકાત વાળા હતા કે છો? છો, તમે બહુ તાકાત વાળા છો એ પ્રશ્ન કરે છે, હતા નહીં, હતા ઉપર ડેશ આવે। સુરજ કહે, હાસ તો જોયું નહીં તમે કેવા દાજ્યા કે દાજ છો? તો દાજ્યા આવે, દાજો ઉપર લીટો આવશે। ચેતન લીલા પૂછે, હા હો તો પછી વાદળ તમને કેમ ઢાંકે છે કે ઢાંકતું હતું? શું આવશે? ઢાંકે છે આવશે, ઢાંકતું હતું આવશે નહીં, એની ઉપર લીટો આવશે। સૂરજ કહે, ઓ તો કદાચ વાદળ વધારે તાકાત વાળું હશે કે હતું? તો હશે જ આવે, હશે રેવા દેવાનું, હતા ઉપર ચેકો મારી દેવાનું। ચેતન લીલાએ પવનને પૂછ્યું, પૂછ્યું આવશે, પૂછશે આવશે નહીં, તો પૂછશે ઉપર લીટો મારી દેવાનો। પવનભાઈ તમે બહુ શક્તિશાળી છો કે જય? શું છે? તમે પવનભાઈ તમે બહુ શક્તિશાળી કેમ? પછી પવન કહે, દોહાસ્તો જોયું નહીં વાદળોને એક જ ઝપાટે ક્યાં ના ક્યાં ઉડાડીને લઈ જાઓ છો કે જઈશ? તો જઈશ ઉપર લીટો આવે, જાઓ છો આવશે। ચેતન લીલાએ કહ્યું, તો પછી પર્વત આગળ તમે કેમ રોકાઈ જાઓ છો કે જઈશ? તો જાઓ છો આવશે, જઈશ આવશે નહીં, જઈશ ઉપર લીટો આવશે। પવન કહે, તો પછી પર્વત મારાથી વધુ બળવાન હશે કે હતો? હશે, તો હતો ઉપર ચેકો આવશે। ચેતન લીલાએ પર્વતને પૂછ્યું, પર્વત દાદા તમે બહુ શક્તિશાળી? પર્વતે કહ્યું, એમાં શું પૂછવાનું? જોયું નહીં પવન જેવો પવન પણ મારી સાથે બાટ ભીડે છે ત્યારે હારી જાય છે।
चेतन लीला कहे तो पछी नानकडो बीज तमारे जमीननी अंदर उगे सुधी मूळ जवावीने केवी रीते ઉતરે છે કે હશે તો છે આવશે હશે આવશે ને હશે ઉપર ચેકો આવશે તે તમારી જમીન ફાડીને બહાર આવી મોટું વૃક્ષ કેવી રીતે બની જાય છે પર્વતે કહ્યું તો પછી વૃક્ષ મારાથી બહુ બળવાન હશે ચેતન લીલાએ વૃક્ષને પૂછ્યું વૃક્ષભાઈ તમે બાહુબલી જેવા છો કે હશો તો છો હશો આવશે નહીં હશો પર ચેકો આવશે વૃક્ષ કહે નારે હું તો સૂરજની ગરમી વાદળના પાણી પવનની હવા અને પર્વતની જમીનને લીધે ઉગીશ કે ઊભું છું તો ઉગીશ ઉપર લેતો આવે ઊંચ ઉપર ન આવે ચેતન લીલા કહે તો તમે બધાની શક્તિનો ઉપયોગ કરો છો કે કરશો એમ ને તો કરશો કરશો કરો છો કરશો ઉપર છેકો આવશે વૃક્ષ કહે હા સૂરજ પવન વાદળ અને જમીન ભેગા મળીને મને ઉછેરે છે કે ઉછેરશે તો ઉછેરે છે આવશે ઉછેરશે ઉછેરશે ઉપર લીટો આવશે ચલો આપત્યું હવે છે પ્રશ્ન 10 કૌંસમાંના શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂરું કરો કૌંસમાં જે શબ્દ છે એનો ઉપયોગ કરવાનો પછી આખું વાક્ય પૂરું કરવાનું છે ખાલી શબ્દ નહીં આવે એને પૂરું કરવા માટે વાક્ય પણ લખવું પડે બરાબર છે હવે વાક્ય આપણે અહીંયા લખશું અધૂરું વાક્ય આપણે પૂરું કરશું પહેલું વાક્ય છે લીંબુ ચમચીની રમતમાં આરવ પહેલે નંબરે આવે તેથી તો એમાં સર્પાવને આપણે લઈશું તો શું આવશે તેથી તેને સર્પાવ મળ્યો સર્પાવ મળ્યો આવી ગયું સર્પાવ અત્યારે બીજું વાક્ય છે મોહનભાઈને પગે ખૂબ દુખતું હતું પોતાને સાજા કરવા તેઓ ડોક્ટરને ખાલી જગ્યા તેમાં આજીજી લઈશું આપણે આજીજી કરવા લાગ્યા આજીજી આવી ગયું ત્રીજું જૂના જમાનામાં વિદ્યાર્થીઓ ખાલી જગ્યા તો ગુરુકુળ લઈ લે એમાં લઈ લઈશું ભિક્ષા આપણે ગુરુકુળ માંથી ભિક્ષા માંગવા જતા શું લખીશું આપણે ગુરુકુળ માંથી ભિક્ષા માંગવા જતા બરાબર હવે આ ભિક્ષા આવી ગયું હવે છેલ્લું વાક્ય છે અમારા ઘરમાં બધાને કેરીનો રસ ભાવે ધ્રુવને જરાય નહીં ધ્રુવ ખાલી જગ્યા તો તેમાં અપવાદ અપવાદ લઈ લઈશું ગુણ તેમાં અપવાદ આગળ ચાર શબ્દ આવ્યા બરાબર છે ચલો સામેનો પેજ પેજ નંબર 104 પ્રશ્ન 11 કેમ કે તેથી અથવા કારણ કે માંથી કોઈ એક શબ્દ વડે વાક્ય જોડો હવે પહેલું વાક્ય શું શું ઉપયોગમાં લેવાનું છે કેમ કે તેથી અથવા કારણ કે એથી લઈને વાક્ય બે વાક્ય આપેલા છે અને જોઈન્ટ કરવાના આપણે આપણે પાઠમાં પણ આવ્યું હતું બરાબર ચલો માયા કુકુંતા વળથી લગતી હતી તેના અક્ષર ખરાબ આવ્યા છે બે વાક્ય થયા એને જોઈન્ટ કરવાનું છે તો શું કહીશું આપણે માયા કુકુંતા વળથી લગતી હતી તેથી તેના અક્ષર ખરાબ આવ્યા છે હવે બીજું વાક્ય આપણે પરસેવો થાય તેટલું દરરોજ રમવું જોઈએ સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે બે વાક્ય થયા એને જોઈન્ટ સેન્થી કરશું આપણે જોઈએ ચલો આપણે પરસેવો થાય તેટલું જ દરરોજ રમવું જોઈએ કારણ કે સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે બરાબર એવી રીતના આવશે હવે ત્રીજું જમ્યા પછી છાશ પીવી જોઈએ તે પીવાથી પાચન જલ્દી થાય છે તો એમાં શું આવશે કે જમ્યા પછી છાશ પીવી જોઈએ કારણ કે અથવા તો કેમ કે બે આવશે એમાં તે પીવાથી પાચન જલ્દી થાય છે હવે ચોથું હાથી ઝડપથી દોડી શકતો નથી તેનું શરીર ખૂબ ભારે છે હવે એમાં વચ્ચે શું આવે હાથી ઝડપથી દોડી શકતો નથી કેમ કે અથવા તો કારણ કે તેનું શરીર ખૂબ ભારે છે લાખું વાક્ય બની જાય બે વાક્યને જોઈન્ટ કરી દેવાના
ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. ગંદા પાણીથી કોલેરા મેલેરિયા જેવા રોગ થાય છે. બે વાક્ય ત્યાં એને જોઈન્ટ કરવાનું આપણે કેમ કે અથવા કારણ કે થશે. ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ કેમ કે અથવા તો કારણ કે ગંદા પાણીથી કોલેરા મેલેરિયા જેવા રોગ થાય છે. આવી રીતના તેથી કેમ કે કારણ કે એ ત્રણમાંથી કોઈ બી લઈ નાખો વાક્ય જોઈન્ટ કરવાનું. જેમાં બંધ બેસતું હોય તે શબ્દનો ઉપયોગ કરી બે વાક્યને એક કરવાનું. સમજાઈ ગયું? આગળ પ્રશ્ન 12. કહે ટમેટો કવિતાના આધારે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, ખાલી જગ્યા પશ્ચિમમાં આત્મે છે, શું આવે? સુરજ. બીજું, નદી ખાલી જગ્યા કરીને સામે કાંઠે જઈએ ત્યારે બીજું કામ આવે તો નદી પાર કરીને આવે, શું આવે? પાર. પછી ત્રીજું, સચિનને મામાના ઘરે જવા નાવડીમાં બેસીને નદી ખાલી જગ્યા કરવી પડે તો પાર કરવી પડે, પાર આવશે. ચોથું, જાડી રજાઈ ઓઢતા એવી સરસ ખાલી જગ્યા મળી કે તરત જ ઊંઘાવી એવી સરસ બૂફ મળી. જાડી રજાઈ ઓઢતા એવી સરસ બૂફ મળી કે તરત જ હું આવી ગઈ તો બૂફ આવશે. પાંચમું, ડોક્ટરના હાથમાં ઇન્જેક્શન જોતા જ રેખાની આંખમાંથી ખાલી જગ્યા આંસુ પડ્યા તો દડ દડ આંસુ પડ્યા. એ કહે ટામેટો કવિતાના આધારે ખાલી જગ્યા છે. ચલો હવે પ્રશ્ન 13. અહીં દરેક વાક્યમાં બે વાક્ય ભેળસેળ થઈ ગયા છે, તેમને છૂટા પાડી સાચા વાક્યો બનાવો. બે વાક્ય ભેળસેળ થઈ ગયા છે એને છૂટા પાડવા. બે વાક્ય તો ભેળસેળ થયા પણ આડાવાળા ભેળસેળ થયા એને આપણે છૂટા સરખી રીતે પાડવાનું. પહેલું છે, ધારો કે શિક્ષકે બાફ્યું બોર્ડ, શાક પરથી મમ્મીએ શબ્દો ભૂસ્યા તો કઈ આવે? નો આવે. શું આવશે? શિક્ષકે બોર્ડ પરથી શબ્દો ભૂસ્યા, મમ્મીએ શાક બાફ્યું. એવી રીતના બે વાક્ય. બીજું છે કે ઇન્જેક્શન લાગ્યું, ડ્રાઈવરને લગાવ્યું ડોક્ટરે પગમાં. આવું આવે? નો આવે. ડ્રાઈવરને પગમાં વાગ્યું, ડોક્ટરે ઇન્જેક્શન લગાવ્યું. એમ બે વાક્ય આવે. ઉડા ઉડ પોતે પતંગિયું કરે અળસિયું જમીન. શું આવશે? પતંગિયું ઉડાડ કરે અને અળસિયું જમીન ખોદે. એવી રીતના બે વાક્ય આવશે. ચોથું, ભાવે મીઠાઈ ગમે ફરસાણ પપ્પાને મમ્મીને. હવે એમ બે વાક્ય કેમ બનાવશું? પપ્પાને ફરસાણ ભાવે, મમ્મીને મીઠાઈ ગમે, એવી રીતના આવશે. પાંચમું, દાખલા ભણ્યા સંસ્કૃતમાં ગણિતમાં શ્લોક ગણ્યા. તો શું આવશે? સંસ્કૃતમાં શ્લોક ભણ્યા અને ગણિતમાં દાખલા ગણ્યા. એવી રીતના બે વાક્ય આવે. પાછળ ફેરવો પેજ નંબર 108. સાતથી વધારે શબ્દ વાળું વાક્ય બનાવો. દરેક વાક્યમાં બંને શબ્દો આવવા જરૂર છે. બે શબ્દ છે, સાતથી વધારે શબ્દ વાળું વાક્ય બનાવવાનું છે અને બે શબ્દ એ વાક્યમાં આવવા જોઈએ જે આપેલા છે. પેલું છે ડાકણ અને લીંબુ. ડાકણ અને લીંબુ બે શબ્દ આવવા જોઈએ. એવી રીતના સાત શબ્દો ઓછા ઓછા હોવા જોઈએ એવું વાક્ય બનાવવાનું છે. તો કયું વાક્ય લખશું આપણે? કે કૃણાલે કપાસના જીંડવાનો રસ લગાડેલી છરી વડે લીંબુ કાપીને કાપો ડાકણ જાદુ કર્યું. તો ડાકણ આવી ગયું અને લીંબુ પણ આવી ગયું. સમજાઈ ગયું? એવી રીતના જે છ છે બબે બબે શબ્દ એવી રીતના વાક્ય. બીજું છે કે સંભળી અને આંબો. સંભળી ને આંબો બંને આવી જવું જોઈએ એવું વાક્ય બનાવીએ. તો શું લખશો? સંભળી આંબાના વૃક્ષ પરથી ઉડીને સામેના ઘર પરની છત પર જઈને બેઠી. આવી ગયું સંભળી ને આંબો બે, બરાબર છે. હવે ત્રીજું, સૈનિક અને કસરત. સૈનિક અને કસરત. તો વાક્ય લખશું, લશ્કરની છાવણીમાં સૈનિકોને દરરોજ સવારે અને સાંજે કસરત કરવી પડે છે. આવી ગયા બે શબ્દ, બરાબર છે. ચલો હવે ચોથો, કવિતા અને અભિનય. કવિતા અને અભિનય. અમારા શિક્ષિકા બહેન અમને દરેક કવિતા અભિનય સાથે ગાઈને સમજાવે છે. આવી ગયું કવિતા અને અભિનય બંને, બરાબર. પાંચમું, દોસ્ત અને મસ્તી. કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે બધા દોસ્તો સાથે ભેગા મળીને ખૂબ મસ્તી કરતા. આવી ગયું દોસ્ત મસ્તી બંને, બરાબર. ચલો હવે છઠ્ઠું, ઘરકામ અને વાર્તા. મમ્મી મને ઘરકામ કરવાનું કહે તો ન ગમે પરંતુ વાર્તા કહે તો ખૂબ ગમે. બંને શબ્દ આવ્યા, થઈ ગયું ને.
થી વધારે શબ્દ વાળું વાક્ય બનાવો, પણ વાક્યમાં જે મુખ્ય શબ્દ આપે છે ફરજિયાત આવવા જોઈએ. સમજાઈ ગયું? હવે આપણે ફરી એક લટાર અહીંયા પૂરું થાય છે. ફરી એક લટાર બે એટલે કે પુનરાવર્તન બે. શું હતું પુનરાવર્તન બે? માં કે 5 થી 10 સુધીના પાઠ આવરી લીધા છે એ અહીંયા પૂરું થાય છે. તો આગળના લેક્ચરમાં આપણે શું કરીશું? તો પૂરક વાચન છે. હવે શું છે? હવે પૂરક વાચન આગળ જ્યારે આવે લેક્ચર જે બીજો આવશે એમાં પૂરક વાચન બધું સમજાવી દઈશ, એટલે આખું પૂરક વાચન આવી જશે. તો આપણું અહીંયા પૂરી પૂરું પાઠ્યપુસ્તક સદેપોથી આખી કમ્પ્લીટ થઈ જશે. હવે ફોટા ભલે જ્યારે 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 આવે તમને એમ થાય કે આ વિડીયો તો આવી ગયો પણ ફોટા બધા નથી આવ્યા, પણ જોવાનું જ્યારે જ્યારે ફોટા આવે સરસ અક્ષરથી જે દિવસે આવે ત્યારે જ લખી નાખજો, એટલે તમારે હોમવર્ક પણ ભેગું થાય નહીં. અને સ્વાધ્યાયથી કમ્પ્લીટ કરજો, સ્કૂલ ખુલશે તો ચેક કરવામાં આવશે. સમજાઈ ગયું? સ્વાધ્યાયથી કમ્પ્લીટ રાખવાની, જેટલા ફોટા જે વિષયના આવે પણ જે પૂરી દેવાનું, તમારે સ્કૂલે તો આવવાનું નથી બરાબર. ઘરે બેઠા બેઠા શું કરવાનું? ઘરે બેઠા બેઠા આપણે એ જ કામ કરવાનું. જે ફોટા આવે સરસ મજાના વિડીયો પહેલા જોઈ લેવાના, ત્રણે વિષયના આવે છે, પછી કયા વિષયનું લેસન છે જોઈ લેવાનું, અને સરસ મજા સરસ અક્ષરથી આપણે લખી નાખવાનું. સાથે પછી બધી કમ્પ્લીટ છે કે નહીં જોયું, આગળની કેસ બાકી રહી ગયું હોય તો આગળ તમને લેસન અમે મોકલેલા જ હોય ફોટા. તો થોડા ટાઈમ પહેલાના ફોટા તમારે ઉડાડવાના નહીં. કોઈને લેસન બાકી હોય તો ફોનમાંથી ફોટા ઉડાડી દેવાના નહીં હોમવર્કના, બરાબર છે? તો તમે પછી પણ કરી શકશો. પછી એમ કહેશો કે મારી પાસે ફોટા નહોતા ઉડી ગયા, તો એ કઈ નહીં. બધે પોતે બધી કમ્પ્લીટ કરવાની છે. તમારે પરીક્ષા આવશે હવે, તમારે વાંચવાનું એમાંથી જ થશે. સમજાઈ ગયું? ચલો હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં. બાય.